નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝિલન. સૌપ્રથમ એક મહત્વના સમાચાર. અમદાવાદમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો. સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો શંકાસ્પદ દર્દી દાખલ. 54 વર્ષીય મહિલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ. શ્રીલંકાથી પરત ફર્યા છે આ મહિલા. 29 શંકાસ્પદ દર્દીઓએ સિવિલમાં લીધી છે સારવાર. 28 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ આવ્યા છે નેગેટિવ. એક શંકાસ્પદ દર્દીના રિપોર્ટની જોવાઈ રહી છે રાહ. તો એક મહિલા શંકાસ્પદ દર્દીની સારવાર સિવિલમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદની અંદર કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. સિવિલ હોસ્પિટલની અંદર આ દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. 54 વર્ષીય મહિલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ છે. શ્રીલંકાથી પરત ફર્યા છે આ મહિલા. 29 શંકાસ્પદ દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી છે, જેમાંથી 28 શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એક શંકાસ્પદ દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તો 54 વર્ષીય મહિલા કે જેમની સારવાર સિવિલમાં શરૂ કરવામાં આવી છે, અત્યાર સુધી 29 દર્દીઓ શંકાસ્પદ નોંધાયા, જેમાંથી 28ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ત્યારે આ એક દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. અને હવે જોઈશું રાજ્યની તમામ નાની મોટી ખબરો એક નવા રૂપરંગ સાથે. જીવલેણ કોરોના વાયરસના કારણે ભારતના 200 વિદ્યાર્થી ફિલિપિન્સ મલેશિયામાં ફસાયા હોવાની ખબર સામે આવી છે. ફસાયેલા 200 વિદ્યાર્થીઓ પૈકી 150 વિદ્યાર્થીઓ ગુજરાતી હોવાનું સામે આવ્યું છે. ફસાયેલા વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યા છે. હાલ ફ્લાઇટ કેન્સલ થવાને કારણે વિદ્યાર્થીઓ ફસાયા છે. કાફી સારી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હે ફિલિપિન્સ મે જો કે યહાં ફસે હુએ હૈ બહોત ડરે હુએ હૈ ઓર કલ કે બાદ યહાં લોકડાઉન હોને વાલા હૈ જિસકે બાદ ફ્લાઇટ્સ નહીં હૈ તો કોઈ જા ભી નહીં સકતા. ગવર્નમેન્ટ સે હમારી વો હૈ ગુઝારિશ હૈ કે લાઇક હમારે લિયે કુછ કરે, હમ લોગોં કો વાપસ બુલાએ ઓર જો કુછ હો સકતા હૈ ગવર્નમેન્ટ હમારે લિયે કરે ઓર જૈસે હમારે મલેશિયા મે ફસે હુએ દોસ્ત હૈ ઉસકી ઉસી તરહ હમારે લિયે ભી ફ્લાઇટ અરેન્જ કરે ઓર હમે યહાં સે કૈસે ના કૈસે કરકે નિકાલે ક્યોંકિ બચ્ચે યહાં બહોત ડરે હુએ હૈ. સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ફસાયેલા વિદ્યાર્થીઓ હાલ ફિલિપિન્સથી મલેશિયા આવી ગયા હોવાની માહિતી મળી છે. મલેશિયાથી તેમને ભારત લાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. સ્વાભાવિક છે કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ ફિલિપિન્સથી ગુજરાત પરત આવવા ઈચ્છે છે. ગઈકાલે મારે અમારા મહેસાણાના જે એક વિદ્યાર્થી ત્યાં છે એમની પપ્પા સાથે વાત થઈ. એમણે એમ કહ્યું કે અમારા બધા જ છોકરાઓ અત્યારે મલેશિયા આવી ચૂક્યા છે. ફિલિપિન્સથી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ મલેશિયા કુલાલમપુર તો આવી ચૂક્યા છે. હવે ત્યાંથી મલેશિયાથી ભારત લાવવા માટે આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ. હાલ કોરોના વાયરસના કહેરને કારણે રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુસર મુખ્યમંત્રી રૂપાણીએ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સરકાર હવે રાજ્યની પ્રાદેશિક ટીવી ચેનલ મારફતે વિદ્યાર્થીઓને ભણાવશે. ધોરણ 7, 8, 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ સરળતાથી ઘરે બેઠા ટીવી ચેનલ જોઈ વિષયોનું રિવિઝન કરી અભ્યાસ કરી શકશે. 19 માર્ચે ટીવી ચેનલના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓને દરરોજ 1-1 કલાક ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. ધોરણ 7-9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે, જ્યારે ધોરણ 11માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષયના નિષ્ણાત શિક્ષકો કરાવશે. ઘરે બેસીને પણ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરી શકે એને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિષયોના નિષ્ણાત અનુભવી એવા શિક્ષકોના વિષયના રેકોર્ડેડ પ્રવચનો અને લાઈવ પ્રવચનો એ તમામ અલગ અલગ 13 જેટલી ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર મૂકવાનો અમે નિર્ણય કર્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કર્યું છે, જેથી ભારતમાં સતર્કતાના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. સદનસીબે આટલી વિકટ સ્થિતિની વચ્ચે ગુજરાત હજુ પણ સલામત છે, જોકે કહેવાય છે કે ચેતતા નર સદા સુખી. આ કહેવતને અનુરૂપ ગુજરાતમાં પણ સતર્કતાના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. કોરોનાના કહેરના કારણે સરકારે 2 સપ્તાહ સુધી રાજ્યના શૈક્ષણિક સંસ્થાનોને બંધ રાખવા આદેશ કર્યો છે, ત્યારે અમદાવાદના બોપલમાં આવેલી તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલે નવતર પ્રયોગ હાથ ધર્યો. ખાલીખમ ક્લાસરૂમમાં શિક્ષક ભણાવતા નજરે પડી રહ્યા છે. શિક્ષક લાઇવ સ્ટ્રીમિંગ યુટ્યુબ સાથે વિડીયો બનાવી વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવાનું શરૂ કર્યું, જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. આપણને ખબર છે કે કોરોના વાયરસ આવવાથી સ્કૂલ્સ અને બધું હમણાં બંધ રાખવામાં આવ્યું છે, એટલે જે અત્યારે આપણે 12th ક્લાસના છોકરાઓ જે કરન્ટલી 12th માં 11th પછી આવ્યા છે, એ લોકોનું ભણવાનું મિસ ના થાય એના માટે અમે આ ઓનલાઈન ક્લાસીસ ચાલુ કર્યા છે, જેનાથી એ છોકરાઓ 2-way યુટ્યુબ ચેનલ ઉપર અમારી સબસ્ક્રાઇબ કરીને ભણી શકે છે. કોઈ ભી ઇસકો સબસ્ક્રાઇબ કરે, કહીં પે ભી બેઠે હુએ વો ઇસ ચેપ્ટર કો ઇસ ટોપિક કો દેખ સકતા હૈ, સમજ સકતા હૈ, ક્વેશ્ચન્સ પૂછ સકતા હૈ, ઓર નેક્સ્ટ ડે જો હૈ ટીચર્સ ઉસકે પૂરે રિપ્લાય દેગી, યહાં પે આ જાયેગા તો અભી રિપ્લાય કર દેગી, બાકી જો રીકેપ કરકે દેખેંગે વો બાદ મે ભી પૂછ સકતે હૈ ઓર ટીચર્સ ઉસકો આન્સર કરેંગે, તો ઘર મે બેઠ કે વો પૂરી 12th કી ઉનકી ઉનકા હર્જા નહીં હોગા ઓર વો પૂરા પઢાઈ કર સકતે હૈ. હાલ ગુજરાત વિધાનસભાનો બજેટ ચાલી રહ્યો છે, ત્યારે જીવલેણ કોરોના વાયરસથી બચવા વિધાનસભા સંકુલમાં પણ અગમચેતીના ભાગરૂપે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. અહીં આવતા ધારાસભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે સેનિટાઇઝર મૂકવામાં આવ્યા છે. ચાઇનામાંથી શરૂ થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે, ભારતમાં પણ તેનો પગપેસારો થયેલો છે. સદભાગ્યે ગુજરાતમાં હજી સુધી કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ અગમચેતીના પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે જે મુલાકાતીઓ વિધાનસભામાં આવતા હતા તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પ્રેક્ષકો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આજની વાત કરીએ તો વિધાનસભાના પ્રવેશ દ્વાર પર સેનિટાઇઝર રાખવામાં આવ્યું છે. જે પણ કોઈ કર્મચારી હોય કે જે વિધાનસભાના નોકરી કરતા હોય ત્યાં જો તે વિધાનસભામાં પ્રવેશ કરશે તો તેમને હાથ સેનિટાઇઝ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્ટાફના તમામે તમામ લોકોના હાથ સેનિટાઇઝ કરવામાં આવે છે. ઉપરાંત કોઈ મહત્ત્વના કામ માટે કોઈ ધારાસભ્ય અથવા તો મંત્રીનો સ્ટાફ હોય અથવા તો રિલેટિવ હોય એ પણ જ્યારે વિધાનસભામાં જતા હોય ત્યારે તેમના હાથ પણ સેનિટાઇઝ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે ગુજરાતમાં હજી કોરોનાનો કેસ કોઈ નોંધાયો નથી, પરંતુ આગમચેતીના ભાગરૂપે અત્યારે અહીંયા સેનિટાઇઝની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે. સુરત શહેરમાં પણ યુદ્ધના ધોરણે કોરોનાથી બચવા સતર્કતાના પગલાં લેવાઈ રહ્યા છે. આ મહામારીથી બચવા તંત્ર દ્વારા સુરતમાં ક્વોરન્ટાઇન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. શહેરની વીર નર્મદ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં આ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જ્યાં 500 બેડનો ક્વોરન્ટાઇન વોર્ડ ઉભો કરાયો છે. શારજહાં ઉપરાંત અન્ય દેશોમાંથી આવનારા તમામ મુસાફરોને 14 દિવસ સુધી અહીં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે, જ્યાં 24 કલાક મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રહેશે. જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સહયોગથી આ જે ક્વોરન્ટાઇન ફેસિલિટી છે એ ક્વોરન્ટાઇન ફેસિલિટી VNGSU ના જે સમરસ હોસ્ટેલ છે એમાં આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ જે સારજાથી 4 દિવસનું જે ફ્લાઇટ છે એ જે પેસેન્જર્સ આવે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ એમને બસનું વ્યવસ્થા કરી ડાયરેક્ટલી અહીંયા લેવામાં આવશે અને લઈને એમને 14 દિવસ સુધી સંપૂર્ણપણે ક્વોરન્ટાઇન કરવામાં આવશે. એટલે જે કંઈ પણ પેસેન્જર્સ આવે એમને ક્વોરન્ટાઇન કરી અને સેફલી એ લોકો એમના બધી જ સગવડો રહેવા ખાવા પીવા સાથેની સગવડો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી અત્રે કરવામાં આવી રહી છે. પણ આ એક ક્વોરન્ટાઇન રહેશે એટલે એ સમય દરમિયાન એમને મળવાનું અથવા તો એમની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ રહેશે. હવે કોર્ટમાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે. કોરોનાથી બચવા માટે અમદાવાદની મિર્ઝાપુર કોર્ટમાં પક્ષકાર, પોલીસ અને વકીલો માસ્ક આપવામાં આવ્યા, તેમજ સેનિટાઇઝરથી હાથ ધોવડાવવામાં આવ્યા. બીજી તરફ કોરોનાના કહેરને કારણે ગુજરાત હાઈકોર્ટમાં પણ પક્ષકારોની ઓછી હાજરી જોવા મળી. કોરોનાના કારણે આ વિશ્વવ્યાપી જે રોગ ફેલાયો છે અને એકદમ જબરજસ્ત સ્પીડ પકડીને આગળ વધી રહ્યો છે, એવા સંજોગોમાં
જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અર્જન્ટ કામ સિવાય કામગીરી નહીં કરવાનું એલાન આપેલું છે, અને એના પગલે અમે એમના આદેશના પાલન કરીએ છીએ. અને અહીંયા આગળ જે પક્ષકારો ઓછા બોલાવીએ છીએ, હાલ તમામ વકીલોને આજે માસ્કનું વિતરણ કર્યું અને સેનિટાઈઝરથી બધાને ગઈકાલે અને આજે પણ હાથ ધોવડાયા. અત્યારે અંદાજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ 12 તરફથી અમે લગભગ 700-800 માસ્કનું વિતરણ કરેલું છે, અને દરેક પક્ષકારો જે આવે છે એમને અમે સવારે આવે તો ઠીક છે, નકર તો પછી અમે એમને અહીંયાથી જ રવાના કરીએ છીએ, અને સેનિટાઈઝરથી સવારથી જ અહીંયા એ લોકોને હાથ ધોવડાવી અને પછી કોર્ટમાં અંદર એન્ટ્રી આપીએ છીએ. સંસ્કાર નગરી વડોદરામાં કોરોના વાયરસથી બચવા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરની સિટી બસની સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સૂચવેલા સૂચનો અનુસાર અરીઠાના અને શેમ્પુથી બસની બહાર તેમજ અંદરની સમગ્ર બોડીની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. મુસાફરો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. કોરોના વાયરસના પગલે કોર્પોરેશન દ્વારા જે શહેરી બસ સેવા છે તેમને આદેશ કરવામાં આવ્યો છે મુસાફરોને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને. અત્યારે તમે જોઈ શકો છો જે આ સિટી બસ સેવા છે તે બસની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. હેન્ડ સેનિટાઈઝર હોય તે જે પેસેન્જર છે તેમને પ્રોવાઈડ કરવામાં આવશે, તેમજ અરીઠાનો પાવડર તેમજ શેમ્પુ દ્વારા આ બસની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અત્યારે તમે દૃશ્યમાં જોઈ શકો છો સ્પ્રે કરવામાં આવી રહ્યા છે, તેમજ જે કાચ છે અને બસની આખી બોડી છે તેને લૂછવામાં આવી રહી છે. હું તમને અંદરના દૃશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અંદર તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જ્યારે બસમાં મુસાફરો પ્રવાસ કરતા હોય છે ત્યારે ચેપ ફેલાવાનો ભય રહે છે, તેને ધ્યાનમાં રાખીને જે આ તંત્ર છે વહીવટીતંત્ર તેમના દ્વારા જે સીટો છે સીટોની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો જે કર્મચારીઓ અત્યારે કામ કરી રહ્યા છે તેઓ પોતે પણ પોતાનું ધ્યાન રાખી રહ્યા છે, તેમણે માસ્ક પહેર્યા છે, તેમજ જે છે હાથમાં હેન્ડગ્લોવ્સ પણ પહેર્યા છે. આ રીતે તેઓ સાફ સફાઈ કરી રહ્યા છે. જો વડોદરા શહેરની વાત કરું તો વડોદરા શહેરનું રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય કે પછી સિટી બસ સેવા હોય, જે તમામે તમામ છે તેઓ લોકોને સ્વાસ્થ્યની ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતના કડોદરા હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થઈ ગયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અકસ્માત કેવી રીતે સર્જાયો છે. સુરતના કડોદરા હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થઈ ગયું છે. કેવી રીતે અકસ્માત સર્જાયો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક જે છે તે કેવી રીતે કચડાઈ ગયો હતો અને ઘટનાસ્થળ પર તેનું મોત થઈ ગયું. તો અકસ્માતની આ ઘટના બની છે સુરતના કડોદરા હાઈવે પર. વધુ જાણકારી મેળવવા અમારા સંવાદદાતા કિરણસિંહ ગોયલ ફોન લાઈન થી જોડાયા છે. જી કિરણસિંહ, કેવી રીતે અકસ્માતની ઘટના બની? જી ચોક્કસ, ફરી એક અકસ્માતની ઘટના બની છે. સુરત કડોદરા હાઈવે રોડ પર અકસ્માતની ઘટના બની છે. જે કડોદરા જે બારડોલી રોડ પર જે મોદી હોસ્પિટલ આવી છે તેની સામે જે હાઈવે પર કટ હોય છે ત્યાંથી મોટરસાયકલ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન પૂર ઝડપી આવતી જે ટ્રક હતી તેની અડફેટમાં આવી ગયો હતો અને જે મોટરસાયકલ સવારનું ઘટનાસ્થળે કમકમાટી ભરી મોત થયું હતું. હજી આખી જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે, પરંતુ જે રીતની અકસ્માતની સંખ્યામાં સુરત જિલ્લામાં વધારો થયો છે તે ચિંતાજનક છે. જી જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો અકસ્માત ના કિસ્સાઓની અંદર સતત વધારો થઈ રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે અકસ્માત સર્જાયો હતો. કોરોના વાયરસની દહેશતના કારણે હાલ તમામ સ્થળોએ સતર્કતાના પગલાં લેવાઈ રહ્યા છે, ત્યારે ઝી 24 કલાકની ટીમે અમદાવાદના ગીતા મંદિર, એસટી ડેપોની મુલાકાત લઈ રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે રોજ અહીંથી હજારો લોકો અવરજવર કરતા હોય છે, તેમ છતાં અહીં પણ સાવચેતીનો અભાવ જોવા મળ્યો.
વાયરસ જે રીતે ફેલાઈ રહ્યો છે, સરકાર પણ આને લઈને સજ્જ થઈ ગઈ છે. અત્યારે હાલ આપણે અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપો ખાતે છે, જે અમદાવાદનું સૌથી મોટું ડેપો કહી શકાય. આ ડેપો બસ સ્ટેન્ડમાં તમે ખાસ કરીને જોઈ શકો છો કે તમને બેનરો જોવા મળશે કોરોના વાયરસને લઈને, કેવી સાવચેતી રાખવી, કયા કારણોથી ફેલાઈ શકે છે, શું લક્ષણો છે, તેમજ હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવેલો છે. બીજી તરફ તમને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે એસટી ડેપોમાં કઈ રીતની સ્વચ્છતા રાખવામાં આવી રહી છે, બસોને સુરક્ષા જે સફાઈની વાત કરવામાં આવી રહી છે કેટલી સત્ય છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એવી કોઈ સ્વચ્છતા અહીંયા રાખવામાં નથી આવી રહી. લોકોમાં થોડી અવેરનેસ છે, પોતાના મોઢા ઉપર માસ્ક અથવા રૂમાલ પહેરી અને તે લોકો આવી રહ્યા છે. એક વ્યક્તિ છે જેમણે આપણી જોડે માસ્ક પહેર્યું છે, અને આ માસ્ક કેમ પહેર્યું છે? અત્યારે જે કોરોના વાયરસને કારણે જે પબ્લિક મતલબ તકલીફ પડી રહી છે, એટલે તેના સેફટી માટે. તમે રેગ્યુલર અહીંયા આવો? હા, મતલબ મહિનામાં એક બે દિવસ તો આવવું જ પડે એમ. છે કે કોરોના વાયરસને લઈને અહીંયા કોઈ સ્વચ્છતા અથવા કોઈ અન્ય કામગીરી કરવામાં આવી, સેનિટાઈઝર મૂકવામાં આવે, બસો સાફ કરવામાં, એવું કંઈ લાગી રહ્યું છે? હા, સેનિટાઈઝર્સ તો મતલબ જોયા, રેસ્ટોરન્ટ્સમાં જઈએ તો બી હવે સેનિટાઈઝર. અહીંયા બસ સ્ટેન્ડ ડેપો ઉપર ના, અહીંયા તેવું કોઈ મતલબ ખાસ નોંધવામ નથી આવ્યું. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે વડોદરા મહાનગરપાલિકાએ સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વડોદરા શહેરમાં આવેલું સયાજીબાગ ઝૂ મધ્ય ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગણાય છે. મોટી સંખ્યામાં દૂર દૂરથી અહીં સહેલાણીઓ આવતા હોય છે. જોકે હાલ કોરોના વાયરસના કારણે રાજ્ય સરકારે જરૂરી તમામ તકેદારી રાખવાનો આદેશ કર્યો છે, જે અંતર્ગત સાવચેતીના ભાગરૂપે આજથી 29 તારીખ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો એ સયાજીબાગ ઝૂમાં પણ અમે જે પ્રવાસીઓ આવે છે એના માટે અમે સેનિટાઈઝરની વ્યવસ્થા કરી છે. અમારા જેટલા સિક્યોરિટી સ્ટાફ છે, અમારા ટિકિટ બુકિંગના વિન્ડોના જે સ્ટાફ છે, એ બધાને અમે માસ્ક પ્રોવાઈડ કર્યા છે. અને ઝૂમાં અલગ અલગ એરિયામાં અમે 7-8 આના જે તકેદારીના જે પગલાં લેવાના થાય છે એને લગતા હોર્ડિંગ્સ અમે લગાવ્યા છે. એક સારી બાબત છે, કેમકે જ્યાં વધારે લોકો હશે ત્યાં વધારે ફેલાવાનો ચાન્સ રહેશે. અહીંયા વસ્તી ચાલુ હોય છે ત્યારે બધા લોકો બહુ હોય છે, તો એકબીજાના કોન્ટેક્ટમાં આવીને વધારે ફેલાઈ શકે છે. તો હવે ઝૂ બંધ રાખ્યું છે એનાથી લોકો એકબીજાના કોન્ટેક્ટમાં નથી આવી શકતા, એટલે ફેલાવાનો ચાન્સીસ બહુ ઓછા છે. અને આ સારો નિર્ણય લીધો છે સરકારે. હાલ દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે, ત્યારે કેટલાક કલાકારો કોરોના વાયરસના કારણે ઊભી થયેલી સ્થિતિ પર ગીત બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે. પબ્લિક દુનિયા ભર કી અબ હાથ જોડ રહી હૈ, હાથ જોડના બોલે તો નમસ્તે નમસ્તે, તુમ ભી સબ કરો ના ફિર ખુલ જાયેંગે રસ્તે, નમસ્તે નમસ્તે, હાથ જોડો જોડો કરો તુમ નમસ્તે નમસ્તે નમસ્તે, હાથ જોડો જોડો કરો તુમ નમસ્તે નમસ્તે નમસ્તે, હાથ જોડો. રાજકોટ જિલ્લાના ગોંડલ અને વીરપુરમાંથી ધોરણ 10ની ઉત્તરવહીના પોટલા રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવતા ફરી એકવાર શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
રસ્તા પર રઝળતી હાલતમાં મળેલી ઉત્તરવહીઓ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની હતી. મહેસાણા જિલ્લાના પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓ હોવાનું તારણ સામે આવ્યું છે. આ ઉત્તરવહીઓ અહીં કઈ રીતે આવી અને કોની બેદરકારીના કારણે આ ઘટના બની તે એક મોટો સવાલ છે. આ સમગ્ર ઘટના અંગે ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે. કેમ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહ્યા છે ચેડા? ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ આ રીતે રસ્તા પર કઈ રીતે આવી? ઉત્તરવહીઓ આ રીતે રસ્તે રઝળતી મળી તે માટે જવાબદાર કોણ? કોણ છે ભારતના ભવિષ્યના દુશ્મનો જેની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓની સમગ્ર વર્ષ દરમિયાનની મહેનત રસ્તા પર રઝળતી થઈ છે? વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતું કરવા પાછળ જવાબદાર કોણ છે? દસમું છે એ બધા વાલીઓ માટે પણ એક એવો મુદ્દો હોય છે કે મારો સ્ટુડન્ટ છે કે મારો પુત્ર છે એ 10મા ધોરણમાં છે, એક્ઝામ દેવા જાય છે, તો એની પાછળ વાલીઓની મહેનત પણ રહેલી હોય છે. તો આવી જે બેદરકારી થાય છે એની પાછળ જોવા જઈએ તો એક વિદ્યાર્થીની નહીં પણ એક આખા પરિવારની મહેનત અને બીજા એના સર હોય છે, જે શિક્ષકો હોય છે, એમની મહેનત પણ રહેલી હોય છે. આજે આવું જોઈને એવું લાગે છે કે બાળકનું શું થશે? એ જે બાળકો છે, મને એ પ્રશ્ન થાય છે કે એ જે બાળકો છે એમના ભવિષ્યનું 100% અંધાર અંધકારમાં દેખાય છે અત્યારે. તો મને તો એક્ઝામ દરમિયાન જો બધા એના કોપી કેસ થતા હોય અને એને સજા થતી હોય છે, તો એ જ રીતે આની અંદર પણ એવી રીતે હોવું જોઈએ કે જવાબદાર વ્યક્તિનો પૂરેપૂરો એમાં છે ને સર્ચ કરી, રિસર્ચ કરી અને એને પણ પૂરેપૂરી પનિશમેન્ટ થવી જોઈએ, તો જ આ બીજી વાર ન થાય. રાજકોટમાં રસ્તે રઝળતી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ મામલે સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલામાં જે પ્રમાણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે એ જોઈને હાલ રાજ્યનું શિક્ષણ વિભાગ બેકફૂટ પર આવી ગયું છે. પરીક્ષા બોર્ડના ચેરમેન હોય કે રાજ્યના શિક્ષણ મંત્રી, હાલ તો એવી હૈયાધારણા આપી રહ્યા છે કે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનો અન્યાય નહીં થાય અને જવાબદારો સામે પગલાં લેવાશે. જો કે સવાલ એ છે કે ક્ષતિગ્રસ્ત ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કેવી રીતે થશે? જે વસ્તુ ડિટેલ રિપોર્ટ મને મળ્યો નથી કે કયા કેન્દ્ર તરફથી ક્યાંથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપર જઈ રહ્યું હતું એ વિગતો હજુ મળવામાં છે અને હું સવારથી મિટિંગમાં હતો. એક બીજી, કોઈ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય, કોઈ ફાટી ગયેલી હશે એવી છે જ નહીં, બધી જ ઉત્તરવહીઓ મળી ગઈ છે અને 3 પોટલા છે એ પણ અકબંધ મળી ગયા છે. આ ઉત્તરવહીઓ લઈને નીકળેલા 2 શિક્ષક, 2 પોલીસ કર્મચારી અધિકારી અને ડ્રાઈવર, એ 5 વિરુદ્ધમાં પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.